વેલકમ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ દીપ એજ્યુકેશન. આજે જોઈએ એમકોમ સેમેસ્ટર 3માં ટેક્સેશનનો 2019નો ક્વેશ્ચન. 2019ના ક્વેશ્ચનમાંથી સેલેરીનો ક્વેશ્ચન મેં આ લીધો છે અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઓલમોસ્ટ બધા પોઈન્ટ્સ આમાં કવર થાય છે. આનું સોલ્યુશન મેં ગુજરાતી એઝ વેલ એઝ ઇંગ્લિશ મીડિયમ બંનેમાં બનાવ્યું છે કે બંને મીડિયમના સ્ટુડન્ટ્સને આમાં સારામાં સારી સમજ પડી શકશે. ક્વેશ્ચન પેપર તમે લઈને સાથે બેસજો એટલી તમને રિક્વેસ્ટ છે, કારણ કે ક્વેશ્ચન પેપર સાથે હશે તો આ સોલ્યુશન્સ એને સમજવામાં તમને ઇઝી થઈ જશે. એટલે ક્વેશ્ચન પેપર સાથે લઈને બેસજો અને અકોર્ડિંગલી આ ક્વેશ્ચનને હું અહીં સોલ્વ કરું છું. તમે જોતા જજો કઈ કઈ પ્રોવિઝન્સ છે અને કઈ રીતે કેલ્ક્યુલેટ થાય છે તમને હું સમજાવી રહ્યો છું. પહેલાં તમારે આ સ્ટેટમેન્ટ બનાવવાનું, સ્ટેટમેન્ટ ઓફ ટેક્સેબલ સેલેરી પગારની કરપાત્ર આવક દર્શાવતું પત્રક, પર્ટિક્યુલર રૂપીઝ બે કોલમ બનાવવાના અને આ 2019 પ્રમાણે જ સોલ્વ કર્યું છે. એટલે કરંટ ઇયરની જે પ્રોવિઝન છે તે આમાં એપ્લાય નથી કરતો. હું 2019માં જે સોલ્યુશન આપ્યું છે એને જ મેં આ ફોલો કર્યું છે અને જે ચેન્જીસ થતા હશે કરંટ ઇયરમાં એ પણ તમને સાથે સમજાવતો જઈશ કે ભાઈ આની જગ્યાએ આ વર્ષમાં ચેન્જીસ છે. તો અકોર્ડિંગલી જ્યારે તમે પેપર અપીયર કરો ત્યારે તમને ખ્યાલ આવે કે ના, હવે આ પ્રોવિઝનથી મારે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે. તો સૌથી પહેલાં બેઝિક સેલેરી લખ્યું છે મંથલી 40,000, એટલે 40,000 ગુણ્યા 12 480,000 બરાબર. પછી સેકન્ડ છે ડિયરનેસ અલોન 60% ઓફ ધ સેલેરી, એટલે મોંઘવારી બધું પગારના 60% ને પાછું લખે જ ઇટ ઇઝ એડેડ ઇન ધ રિટાયરમેન્ટ બેનિફિટ્સ, એટલે નિવૃત્તિના લાભ માટે આ પગારમાં ઉમેરાય છે. એટલે 60% 2,88,000 થશે પગારના 60% બરાબર. થર્ડ છે સિટી કમ્પન્સેટરી અલાઉન્સ, એ મંથલી છે 2,000 × 12 24,000 ફૂલ્લી ટેક્સેબલ, આમાં કોઈ એક્ઝેમ્પશન નથી. ફોર્થ જે એજ્યુકેશન અલાઉન્સ થ્રી ચિલ્ડ્રન સ્ટે એટ હોસ્ટેલ મંથલી આપ્યું છે, તે એજ્યુકેશન એન્ડ હોસ્ટેલ અલાઉન્સ. હવે આમાં પ્રોબ્લેમ એક થોડોક છે, આપણે વર્ડ યુઝ કર્યો છે એજ્યુકેશન એન્ડ હોસ્ટેલ, પણ કેલ્ક્યુલેશન હોસ્ટેલની જ કરી છે. શિક્ષણ અને હોસ્ટેલ બધું 4,000 × 12 48,000 એમને મળ્યો અને એમાં એક્ઝેમ્પશન છે. કરમુક્તિ છે તમારા હોસ્ટેલ માટે 300 × 12 માસ × મહત્તમ 2 બાળકો સુધી આપી શકાય છે, એટલે 7,200. અને એજ્યુકેશન અલાઉન્સ શિક્ષણ ભથ્થા માટે 100 રૂપિયાની લિમિટ છે, આમાં એપ્લાય નથી કરી. તમારે એ કરવું હોય તો અહીંયા 300 + 100 એટલે 400 × 12 × 2, કારણ કે કમ્બાઈન્ડ એજ્યુકેશન અને હોસ્ટેલમાં બેનું કોમ્બિનેશન થાય. પણ આ સોલ્યુશનમાં ખાલી 300 રૂપિયા લઈને કેલ્ક્યુલેટ કર્યો છે, એટલે 40,800 રૂપિયા તમારા ટેક્સેબલ થયા. પછી મેડિકલ અલાઉન્સ છે, મેડિકલ બધું 2,500 રૂપિયા મળે છે 12 માસ, 1 માસના 2,500 મંથલી, તો 30,000 ટેક્સેબલ. હવે એમાં એકચ્યુઅલ એક્સપેન્સીસ પેડ, ખરેખર ચૂકવેલા ખર્ચા તમારે ધ્યાનમાં નહીં લેવાના. મેડિકલ અલાઉન્સ છે, તબીબી ભથ્થું જેને કહીએ, મેડિકલ ભથ્થું 30,000, ઇટ ઇઝ ચાર્જેબલ ટુ ટેક્સ. બીજું છે પરક્વિઝિટ ઓફ હાઉસ ઇન રાજકોટ, અને રાજકોટમાં રહેવા માટે કંપનીએ મકાન આપ્યું છે અને એની વસ્તી આપી છે 18 લાખ, એટલે પેલો ક્રાઇટેરિયા લાગે. હવે હાઉસ માટેનું વેલ્યુએશન તમારા બી એ બી સી પ્રમાણે કેલ્ક્યુલેટ કરવાનું. બી એ બી સી એટલે બેઝિક સેલેરી મૂળ પગાર, એ એટલે અલાઉન્સીસ ભથ્થા, બી એટલે બોનસ અને સી એટલે કમિશન. હવે બેઝિક સેલેરી છે એનો 4,80,000 મૂળ પગાર, અલાવન્સીસમાં કરપાત્ર જેટલા ભથ્થા છે એ બધા તમારે લેવાના. તો અહીં મોંઘવારી ભથ્થું પણ આવે એટલા માટે કે ક્લિયરલી એમાં લખ્યું છે કે જે નિવૃત્તિના લાભ માટે પગારમાં ઉમેરાય છે, તો તમારે એને આમાં કાઉન્ટ કરવું પડે. સપોઝ આ લાઈન ના લખી હોત તો આ ડીએ આમાં ના આવે, અહીં તો આવે જ, કારણ કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ સેલેરી, આ તો ટેક્સેબલ છે જ. પણ જો એવું સ્પષ્ટતા ના હોય કે રિટાયરમેન્ટ બેનિફિટ્સમાં ડીએ એડ થાય છે તો પછી અહીંયા નહીં લેવાનું, અહીં તો લેવાનું જ. આના કેલ્ક્યુલેશનમાં ડીએ એકાઉન્ટ ના થાય, પણ આ ક્વેશ્ચનમાં લખ્યું છે કે નિવૃત્તિના લાભ માટે ઉમેરાય છે તો એને પણ આપણે આમાં એડ કરીશું. સિટી કમ્પન્સેટરી અલાઉન્સ આવશે, એજ્યુકેશન અલાઉન્સ અને મેડિકલ અલાઉન્સ, આ 4 જે અલાઉન્સીસ છે બધા જ, એનું ટોટલ તમે કરો જે ટેક્સેબલ છે એની વાત કરું છું. તો એ થયા 3,82,800, નથી બોનસ કે નથી કમિશન, એટલે તમારો બી એ બી સી પગાર થયો 8,62,500. ક્લિયર? મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આને પહોંચાડજો કે વધુમાં વધુ સ્ટુડન્ટ આનો લાભ લઈ અને પોતાના સારા માર્કને સિક્યોર કરી શકે. હવે તમારે કમ્પેરિઝન કરવાના 10%, કારણ કે આની વસ્તી 18 લાખ છે બરાબર. તો 18 લાખની વસ્તીવાળા સિટીમાં આ 10% ગણાય છે. 10% ઓફ બી એ બી સી 8,62,800ના 10% 86,280, અને કંપનીએ ભાડું ચૂક્યું છે 10,000 × 12 એટલે 1,20,000. હવે આ બેમાંથી જે હાયર હોય એ તમારે કાઉન્ટ કરવાના. 1,20,000 ટેક્સેબલ અને કંપની જે ફર્નિચર માટે ભાડું ચૂકવે છે મહિને 3,000 × 12 36,000, ટોટલ થાય 1,56,000 તમારા રાજકોટના મકાનની ટેક્સેબલ વેલ્યુ થઈ, અહીંયા કરપાત્ર ગણાય. પછી જે હાઉસહોલ્ડ સર્વન્ટ્સ છે, જે બે સર્વન્ટ આપ્યા છે 1,001નો પગાર, એવા 2 સર્વન્ટ અને 12 મહિને એટલે 24,000 ટેક્સેબલ, અને મોબાઈલ બિલનું જે પેમેન્ટ છે 12,000 એ તમારું ટેક્સેબલ ગણાશે. 1 બાય 1 તમારા ક્વેશ્ચનમાં જે ડિટેલ્સ આપી છે
એ મેં લખી અને લખ્યું છે કંપનીઝ કન્ટ્રીબ્યુશન ટુ આરપીએફ કંપનીનો રેકોગ્નાઇઝ એટલે માન્ય પ્રુડન્ટ ફંડમાં ફાળો 10% થી 12% વધારે હોય તો જ લેવાનો. તમારા ક્વેશ્ચનમાં 10% આપ્યું છે એટલે કાઉન્ટ નહીં થાય. કંપનીની વાત છે, 12% થી વધારે જ ટેક્સેબલ છે, પણ 10% છે એટલે એના કાઉન્ટ નહીં કરવાના. આનું ટોટલ કરો 10,54,800 આ ગ્રોસ પગાર થયો, એમાંથી પ્રમાણિત કપાત જેને સ્ટાન્ડર્ડ ડિડક્શન કહીએ છીએ 40,000 છે ગયા વર્ષ સુધી, આ વર્ષે 50,000 છે, અને પ્રોફેશનલ ટેક્સ 200 દર મહિને 12 મહિના 24 રૂપિયા, બીજા ટેક્સેબલ 10,12,400 આ તમારા થઈ પગારની કરપાત્ર આવક. ક્લિયર? ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વધુમાં વધુ સ્ટુડન્ટ સુધી આને પહોંચાડજો. હવે આમાંથી તમને જે ડિડક્શન્સ મળે, કપાત મળે, તો ડિડક્શન છે એમાં બે વસ્તુ છે. એક તો એણે જે પોતે સેવિંગ્સ કર્યા 15,000 × 12 180,000, અને બીજું કર્મચારીનો માન્ય પ્રુડન્ટ ફંડમાં ફાળો એમ્પ્લોઈઝ કન્ટ્રીબ્યુશન ટુ રેકોગ્નાઇઝ પ્રુડન્ટ ફંડ એ આવે કંપનીનું આમાં આવે, પણ 10%થી 12% વધતું નથી એટલે અહીંયા લીધું. 10% સુધી અથવા 12% થી નીચે હોય તો એક્ઝેમ્પ્ટ, મોર ધેન 12% ઇટ ઇઝ ટેક્સેબલ. તો કર્મચારી આનું નહીં જોવાનું, આના 10%, 12%, 15% જે પણ આપે ઇટ ઇઝ ટેક્સ, આના માટે કોઈ લિમિટ નથી, પહેલાં માટે લિમિટ છે કંપની માટે. તો આમાં તો 10% કંપની અને કર્મચારી બંને આપે છે એટલે 10% ટેક્સેબલ. હવે કોના માટે? તો મૂળ પગાર 4,80,000 અને DA 2,88,000 બંનેના 10%, 76,800 બરાબર, કારણ કે રિટાયરમેન્ટ બેનિફિટ્સમાં જાય છે DA, તેટલી એટલું ટેક્સેબલ ગણી, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ સેલરી. 76,800 અને 81, 256,800 આટલા ATCમાં થયા, પણ એઝ પર સેક્શન ATC 1,50,000થી વધારે એક્ઝેમ્પશન મળતી નથી એટલે 1,50,000 રૂપિયા એ તમને એક્ઝેમ્પશન મળશે, અને 10,12,400માંથી આટલા માઇનસ કરો એટલે તમારો કરપાત્ર જે વેલ્યુ છે 8,62,400, આની પર એણે ટેક્સ ભરવાનો રહે. હવે ટેક્સની કેલ્ક્યુલેશન પણ જો તમારે બતાવ્યું હોય તો પેલા 2.5 લાખ વાળો સ્લેબ લઈ લેવાનો, અપ ટુ 2,50,000 કહીને 2,50,000 થી 5 લાખ બરાબર, પછી 5 લાખથી 10 લાખ અને 10 લાખથી વધુ, એ જે 4 સ્લેબ છે એ પ્રમાણે તમે આનું ટેક્સ કેલ્ક્યુલેટ કરી અને ટેક્સની અમાઉન્ટ ફાઇન્ડ કરી શકો. એની ઉપર તમે સેસ ચાર્જ કરી અને એગ્રીગેટ વેલ્યુ એક આપી શકો કે આ રીતે એનું ટેક્સનું કેલ્ક્યુલેશન થાય, આટલું આને ટેક્સ ભરવાનું આવે. તે રીતે તમે તમારા સમને કમ્પ્લીટ કરી શકો છો અને તમારા ફૂલ માર્ક સિક્યોર કરી શકો છો. કોઈ ડાઉટ ડિફિકલ્ટી ક્વેશ્ચન્સ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો, મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. હજી હું ઘણા બધા વિડીયો અપલોડ કરીશ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ઓલ ઓફ યુ.